શિયાળે માવઠાના મારથી રાજ્યભરના ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના વાઘરોલ ગામ જ્યાં પપૈયાના પાકનો સોથ વળી ગયો છે અને ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। દાંતીવાડા તાલુકામાં પપૈયા પકવતા ખેડૂતોને આ કમોસમી વરસાદના લીધે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ભારે પવન અને વરસાદના કારણે વાઘરોલ ગામે પણ ખેતરોમાં પપૈયાના ઉભા પાકને નુકસાન થયું છે। ગામના ખેડૂત નીતિન પટેલને તૈયાર પાક ગુમાવવાનો વખત આવ્યો। ખેડૂતે પોતાના ખેતરમાં 14 વીઘામાં પપૈયાના પાકનું વાવેતર કર્યું હતું, જેમાં ખેડાઈ બિયારણ સહિત 15 લાખ જેટલો ખર્ચ થયો હતો અને 10 મહિનાની આ અથાગ મહેનત બાદ પપૈયાનો પાક આવ્યો હતો। જો કે અચાનક આવેલા ભારે પવન સાથે કમોસમી વરસાદથી પપૈયાના છોડ તૂટીને પડી જતા ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। વાવાઝોડા અને વરસાદથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને મહત્વની વાત છે કે તૈયાર પાકોમાં ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે। અહીંયા જે દ્રશ્યો બતાવ્યું છે, અહીંયા વી ટીવી પહોંચ્યું છે ગ્રાઉન્ડ રિપોર્ટ। અહીંયા દાંતીવાડાના જે વાઘરોલ ગામે પપૈયાની મોટી ખેતી કરતા ખેડૂતોને પણ લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, અહીંયા પપૈયાના જે છોડ છે તે તમામ નષ્ટ પામ્યા છે, તમામ જમીન દોસ્ત થયા છે। તમામ જે પપૈયાનો તૈયાર પાક હતો તે જમીન ઉપર જમીન દોસ્ત દેખાઈ રહ્યો છે। એટલે કે આ ખેડૂતોને જે પપૈયાની જે ખેતી કરતા ખેડૂતને 15 થી 20 વીઘામાં પપૈયાનું જે વાવેતર કર્યું હતું અને ત્યારે અત્યારે જે વરસાદ આવ્યો અને વાવાઝોડું આવ્યું તેમાં તમામ તૈયાર પાક નષ્ટ પામ્યો છે। અહીંયા પપૈયાના જે છોડ દેખી શકો છો, અહીંયા જે પપૈયાના છોડ છે અહીંયા ઉપરથી તમામ છોડ છે તે જમીન દોસ્ત થઈ ગયા છે। એટલે કે આ તમામ જે પપૈયાનો તૈયાર પાક હતો તે જમીન દોસ્ત થઈ રહ્યો છે। તમામ જે પપૈયા છે તે નીચે પડેલા જોવા મળી રહ્યા છે। અહીંયા આ જે પપૈયા છે તે તમામ જે છોડ તૂટી ગયા છે અને તેના કારણે આ પપૈયા છે તે નીચે પડી ગયા છે। એટલે કે આ ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ તૈયાર પાકો હતા અને તૈયાર પાકો બાદ જે વાવાઝોડું ને વરસાદ આવ્યો ને તેના કારણે આ નુકસાન થયું છે ખેડૂતોને। આપણી સાથે ખેડૂત છે, તેમની સાથે વાત કરીશું। કેવો કેટલો વરસાદ હતો અને કઈ રીતના વાવાઝોડું નુકસાન? ગઈકાલે સાંજે વરસાદ અને વાવાઝોડા સાથે વરસાદ આવ્યો ત્યારે એમ કે તૈયાર થયેલા પપૈયાના છોડ જમીન દોષ થઈ ગયા અને લાખોનું નુકસાન થયું છે। સતત 10 મહિનાથી રાત દિવસ મજૂરી કરી અને ખાતર દવાઓનો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી, એટલે સરકારને નમ્ર વિનંતી કરું કે સહાય આપવા વિનંતી। કેટલા વીઘામાં પાક? વીઘા 14 વીઘા તૈયાર પાક, બસ કટિંગ ઉપર હવે હતું। ચોક્કસ, તો જે પ્રકારે ખેડૂતોની માંગણી છે કે જે તૈયાર પાક હતો અને વરસાદ અને વાવાઝોડામાં જમીન દોસ્ત થયો છે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે સરકાર પાસે સહાયની, કેમ કે આ જે પાક હતો જે 15 થી 20 વીઘામાં જે પપૈયાનો પાક હતો તે જમીન દોસ્ત થયો છે અને તેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા।